नमस्कार, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखवाणी कन्या विद्यालय ऑनलाइन एजुकेशन में आप सबने आवकारे छे। विद्यार्थी मित्रों, आप सब खूब ज आनंदमय और प्रवृत्तिशील रहता हशो और आप आज प्रवृत्ति लक्षी शिक्षण ज मेळवानु छे। आपणो पाठ 3 रेशाथी कापड़ सुधी एनो एक भाग आपणे भणी गया छे। एनी अंदर आपणे कापड़नी विविधताओ जोई छे, रेशाओ जोई, आपणे विविध प्रकारना रेशाओ जोया, वनस्पतिक एटले के कुदरती रेशाओ और कृत्रिम रेशाओ एटले के सिंथेटिक रेशाओ एनी माहिती आपणे मेळवी हती। पछी आपणे कपास अने सण अंगेनी पण माहिती मेळवी हती। आजे आपणे एक आगळ टॉपिक चलावीए छीए, कपासना कातरणनुं कातरण एटले के कातरण करवानुं छे। कपास एटले के रू, रूना जथ्थामांथी आपणे थोडुंक रू लई अने पछी आपणे આપણે વાટ બનાવવાની પ્રક્રિયા પણ શીખાતા, તાતણા બનાવવાની, અને તે રીતે આપણે તાતણા બનાવવાના છે। રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે। એટલે રેસા આપણે કાઢ્યા હતા કાપડમાંથી અને રૂમાંથી, એમાંથી તાતણા ભેગા કરીને પછી કાપડ બને છે। હવે આપણે વિચાર આવે કે એના માટેના સાધનો કયા કયા હશે, તો કાટવા માટેનું સૌથી સાદું સાધન છે હાથદરી વાળું, એને તકલી કહેવામાં આવે છે, આની તકલી આવે। અને એ પછી કાટવાનું સાધન છે આઝાદીની ચળવળ બાદ ગાંધીજીએ ચરખાની શોધ કરી અને ચરખા દ્વારા પછી ચરખો, ચરખો એટલે કે રેટી। તમે ખાદી ગ્રામોદ્યોગ ભંડારમાં છો તો તમને ત્યાં રેટીઓ જોવા મળશે। ગામડામાં પણ ઘણાના ઘરે રેટીઓ હોય છે અને રેટિયામાં રૂની ટુકડી બનાવીને આ રીતે ગોળ ચક્ર ફરતું હોય છે અને કાંતા હોય છે। રેતિયા પણ અત્યારે વિવિધ પ્રકારના આવવા મળ્યા છે। પહેલા સાદા હતા, તકલીવાળા, પછી હાથથી ચાલતા, અને હવે છે કે મશીન દ્વારા એટલે કે મોટર દ્વારા ચાલતા રેતિયા આવી ગયા છે। એટલે ચરખાની અંદર પણ ડેવલપમેન્ટ થયું છે અને એમાંથી જે કાપડ બને છે, તૈયાર થાય છે, સ્વદેશી કાપડ છે, જે ખાદી। ખાદી આપણને ખૂબ જ પસંદ છે, ખાદીમાં વસ્તુ છે એની અંદર ગરમી પણ થતી નથી। ત્યારબાદ વિવિધ કાતણ યંત્ર આવ્યા, યંત્ર વડે કાતણ કરવામાં આવે છે અને મોટા પાયે કાપડનું ઉત્પાદન થાય છે। હવે તાતણામાંથી કાપડ બનાવવા માટેની બે પદ્ધતિઓ છે, એક વણાટ અને એક ગૂંથણ। વણાટ છે એના માટેની પ્રવૃત્તિ પણ આપણે કરી શકીએ। તમારે કાગળનો ચોરસ ટુકડો લેવાનો છે અને તમારે પટ્ટીઓ કાપવાની છે। સમયના મર્યાદાને અનુસંધાને આજે હું તમને આ પ્રવૃત્તિ નથી બતાવતી, પણ પછી ગમે ત્યારે હું તમને પ્રવૃત્તિ બતાવીશ કે કાપડની પટ્ટી વાળી ચેક્સ પાડી અને આપણે આવી રીતે વણાટની પદ્ધતિ થાય છે। એટલે વણવું, તમે ક્યાંક જોવા ગયા હોય, ફરવા ગયા હોય ત્યારે ઘણી જગ્યાએ તમને હાથસાળ જોવા મળે છે અને એના ઉપર વણતા હોય, એ વણાટકામ કરતા હોય, વણકર પણ હોય છે, એ આવું તમે ક્યારેક જોયું હશે। પછી આવે છે ગૂંથણની પ્રક્રિયા। આપણા માટે બાળ મિત્રો આ ખૂબ જ સરસ મહત્વની પ્રક્રિયા છે ગૂંથણની। એટલે આનું ઊન હોય છે અને ઊનના દોરા વડે આપણે ગૂંથણ કરી શકીએ છીએ। આજે હું તમને થોડીક પ્રવૃત્તિ બતાવીશ અને પછી આપણે એક દિવસ સ્વેટર, મોજા, ગૂંથવા અંગે પણ વધારે ડિટેલમાં શીખશું। આવા ઊનના ઝીણા ઝીણા તાતરાઓ છે એને ભેગા કરી અને તમે વિવિધ પ્રકારની પ્રક્રિયા કરી શકો છો। આ અગાઉ પણ મેં તમને તાતણા કાઢતા શીખવ્યું હતું, એટલે આ એક ઊનનો ટુકડો લઈ અને એમાંથી આ રીતે તાતણા નીકળે છે જે તમે જોઈ શકો છો, અને આવી રીતે એના રેસા બનાવવાના છે। આવો જે સૂક્ષ્મ તાતણો નીકળવા, એક જ તાતણો ખેંચો એટલે પછી લાંબો લાંબો થતો જાય અને આવા સૂક્ષ્મ તાતણા નીકળે, અને એમાંથી નાના નાના જે દોરા હોય છે એમાંથી આવી રેશમની દોરીઓ બને છે જે તમે જોઈ શકો છો। આ પર્સ છે, આ ઉપર દોરા વર્ક છે અને આ જે દોરી બનાવેલી છે એ આપણે જાતે બનાવી શકીએ, એટલે તમે ખાસ આનું નિરીક્ષણ કરજો। આની અંદર કશું જ નથી, આપણને એમ વિચાર આવે કે આની અંદર મોતી રાખ્યા હશે એટલા ઓસાઈપ હશે, પણ ના, આ દોરા વડે કરેલું જ વર્ક છે જેનો હું તમને થોડોક આઈડિયા આપું। આવી રીતે તમારે આ જે ઊનના તાતણા છે દોરી એ ભેગી કરી અને પછી તમારે એનું આ રીતે ભેગું કરી અને કરવાનું છે। આને તમે આવી રીતે કરશો એટલે અહીંયા ફિટ દોરો એક તાતણો નાનો બાંધી દેવાનો છે, એટલે આવો સેપ આપોઆપ આવી જશે, આ
આમિત ઓછા લીધા છે એટલે વચ્ચે ગેપ પડે છે જે તમે જોઈ શકો છો અને થોડું વળ આપો તો પણ અલગ અલગ શેપ બની શકે એટલે આવી દોરી તમે ઘરે બનાવી શકો છો। આ ઉપરાંત હવે રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ આવી રહ્યો છે એટલે આપણે રાખડી પણ ઉનમાંથી બનાવી શકીએ। આ આપણી નાની દીકરી ચોથા ધોરણની આશ્રીએ જ બનાવેલી રાખડી છે। આપણે ઇકો ક્લબની અંદર પણ આવી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવતા હોઈએ છીએ કે જે ટકાઉ અને મજબૂત હોય અને આપણે આમાં સ્વદેશી વસ્તુઓ એટલે કે વાનસ્પતિક રેશામાંથી બનાવેલ આ ઊનની રાખડી છે। આમાં કાંઈ નથી, માત્ર ઊનના રેસા કાપવાની વાત છે। તો તમે આ જે ઊન છે એને તમે ભેગું કરી અને આના રેસા કાપી અને કાતરડે કાપી નાખશો એટલે આવી રીતે રેસા બની જશે જે તમને અહીંયા જથ્થો દેખાય છે એ, અને એ રેસાને ગોઠવી અને પછી તમે આવી રાખડી તૈયાર કરી શકો છો। આ ઉપરાંત આ બીજી પણ ઇકો ફ્રેન્ડલી એક રાખડી છે જેની અંદર એમને મગનો ઉપયોગ કરેલો છે અને આ પણ દોરા છે, દોરા વીંટીને કરેલું છે એટલે આની અંદર પણ વિવિધતા જોવા મળે છે। એટલે આ તમારી જે એક બહેનપણી નાની એવી એણે બનાવેલી રાખડી છે અને તમને તો ખૂબ સરસ આકર્ષક અને નવી નવી ડિઝાઇનમાં નવા નવા શેપમાં રાખડી બનાવતા આવડે જ છે મને ખ્યાલ છે। એટલે તમે પ્રયત્ન કરજો અને પ્રવૃત્તિ કરજો અને આ રક્ષાબંધન આપણે ઇકો ફ્રેન્ડલી જ જોશું એટલે કે આપણે જાતે બનાવ્યું અમસ્તુય કોરોનાને કારણે કોઈ પણ જાતના વાયરસનો ચેપ ન લાગે એટલે આપણે જાતે બનાવેલું। અને હજી હું તમને એક આઈડિયા આપું છું કે કપૂરની ગોટી અને લવિંગનો ઉપયોગ કરીને પણ રાખડી બનાવી શકાય, સમય રહેશે તો હું તમને બતાવીશ। પણ એવી રાખડી તમે જાતે બનાવીને ભાઈને બાંધી શકો છો એટલે ભાઈ પણ ખુશ થઈ જશે અને તમને પોતાને પણ આજના જે સમય પ્રમાણે આપણે બહારનું કાંઈ લેતા નથી, આપણે બધું સેનિટાઈઝ કરવું પડે છે તો આપણે જાતે બનાવશું આવું એટલે છે ને ખૂબ સરસ આઈડિયા। હજી એક તમને એક બીજો નમૂનો બતાવું છું, આ છે એક ઊનનું વોલપીસ। આ વોલપીસ છે જેને તમે ટીંગાડી શકો છો, આ બંગડી છે, બંગડીની ઉપર ઊનના દોરા વીંટેલા છે જે તમને દેખાય છે અને આ સાદી દોરી છે એની અંદર આવા તાતણા આપણે ઊનના રેસા કાપી અને ફૂમકા લગાડેલા છે એટલે આ પણ તમે જાતે બનાવી શકો છો। આ જ રીતે તોરણ પણ બને છે એટલે આવી વિવિધતા આ ઊનની અંદર જોવા મળે છે। હવે આપણે જોઈએ કાપડના મટીરિયલનો ઇતિહાસ, તો આપણને વિચાર આવે કે આવા વિવિધ પ્રકારના કાપડ અને કપડાઓ એની અંદર ખૂબ વિવિધતા જોવા મળે છે, જેવી રીતે ખોરાકમાં વિવિધતા છે એવી રીતે આપણા વસ્ત્રોની અંદર પણ વિવિધતા છે। તો પહેલાના જમાનાની અંદર કેવી રીતે હતું, તો પહેલાના જમાનાની અંદર એટલે કે પ્રાચીન ભારતની અંદર વૃક્ષની છાલ, પાંદડા અને પ્રાણીઓનું ચામડું અને રૂવાટી આ બધાનો ઉપયોગ કરીને જે માનવ આદિમાનવ જંગલમાં રહેતો તમને ખ્યાલ છે એટલે આવા વસ્ત્રોનો ઉપયોગ થતો। ત્યાર પછી ખેતીની શોધ થતાં કૃષિ સમુદાયમાં લોકોનો વસવાટ થયો અને ત્યાર પછી કુમળી કૂંપણો ઘાસ એને ગૂંથીને સાદડી અને ટોપલા બનાવવામાં આવે છે, એ પણ આપણે ક્યારેક બહાર ફરવા જઈએ ત્યારે ઊંચ ગઈ આવા ગૃહ ઉદ્યોગો હોય છે તે તમારે નિરીક્ષણ કરવાનું છે। એટલે ઘાસને ગૂંથીને એમાંથી ટોપલા, વાંસના સાદડી આ બધું બનાવવામાં આવે છે જેને આપણે ચટાઈ પણ કહીએ છીએ તેનો ઉપયોગ થતો। ત્યારબાદ તાતણામાંથી કાપડ બને છે અને ગંગા નદીના વિસ્તારની અંદર કપાસનું ઉત્પાદન ખૂબ જ થાય છે। જનરલી આ બધા પેદાશ માટે, વનસ્પતિની પેદાશ માટે પાણીની જરૂર હોય છે એટલે નદી કિનારે ખૂબ સરસ રીતે ડેવલપમેન્ટ થઈ શકે છે એટલે કપાસનો ઉપયોગ કરીને એના વસ્ત્રો બનાવવામાં આવતા। પછી પ્રાચીન ઇજિપ્ત એટલે કે નાઇલ નદીની નજીકના વિસ્તારમાં કપાસનો વાવવામાં આવે છે, ઉપરાંત શણ પણ વાવવામાં આવે છે। આપણે શણ વિશે પણ અગાઉ આપણે માહિતી મેળવી લીધી છે એટલે શણમાંથી પણ કોથળા, શણના પણ આધુનિક વસ્ત્રો બને છે એટલે ત્યાં આ રીતના વસ્ત્રો વપરાતા હતા। પછી એક એવી પદ્ધતિ આવી વીંટાળવાની પદ્ધતિ, એટલે જે ધોતિયું હોય છે એને આ રીતે ખાલી વીંટી દેવાનું હોય છે અને લુંગી, સાડી આ બધું વીંટેલા વસ્ત્રો પહેરવાના એટલે તમે ક્યારેક અગાઉના જૂના ફોટોઝ જોજો તો તમને એની અંદર ખ્યાલ આવી જશે કે આ પ્રકારના વસ્ત્રો એ જમાનાની અંદર પહેરતા હતા। તમારી ચાણક્યની સિરિયલ ખાસ જોવાની, ઐતિહાસિક જે સિરિયલો ટીવીમાં બતાવવામાં આવે છે એમાં તમે ક્યારેક નિરીક્ષણ કરજો કે એવા વસ્ત્રો છે
કેવી એની રસોડાની વ્યવસ્થા છે, કેવું નગરનું બાંધકામ છે, એટલે તમને તમારી આ બધી નિરીક્ષણ શક્તિને કારણે તમારું નોલેજ ખૂબ પાવરફુલ બનશે. પછી સિવાની સોયની શોધ થઈ અને ત્યારબાદ સિવેલા કપડા છે એ અસ્તિત્વમાં આવ્યા, જે આપણે અત્યારે આધુનિક પહેરીએ છીએ વિવિધ પ્રકારના ફેશનેબલ વસ્ત્રો. એટલે સોયની શોધ થયા બાદ આપણે સિવવાની શરૂઆત થઈ અને કપડોમાં વિવિધતા જોવા મળે છે. નવી નવી પેટર્ન આવે, નવી નવી ડિઝાઇન આવે અને અત્યારે તો આખા આલ્બમ આવે છે, એના ઉપરથી તમે ડિઝાઇન સિલેક્ટ કરીને તમે ટેલરને અથવા જાતે સીવતા હોય તો એ રીતે તમારા આઈડિયાથી તમે વસ્ત્રો બનાવી શકો છો. એટલે આ રીતે વિવિધ પ્રકારના વસ્ત્રોમાં પણ વિવિધતા હોય છે. જેવી રીતે આપણા ખોરાકની અંદર વિવિધતા હતી, એવી આપણા વસ્ત્રોમાં પણ વિવિધતા હોય છે. અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે. રેસાથી કાપડ સુધી આપણે રેસાથી માંડી અને વિવિધ પ્રકારના કાપડનો અભ્યાસ કર્યો. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે અને પ્રવૃત્તિ કરશો અને મને ફોટોઝ પણ તમારા મોકલજો. તમારી આ જે પ્રવૃત્તિ તમે કરો છો એના ફોટો જોઈને મને આઈડિયા આવી જશે કે તમે ક્યાં સુધી અભ્યાસના લેવલ ઉપર પહોંચ્યા છો. થેન્ક યુ.